સુરતના ઉધના રેલવે સ્ટેશન પર દિવાળી પહેલા મુસાફરોની ભીડ જોવા મળી હતી. હવે ઉત્તર ભારત એટલે કે ઉત્તર પ્રદેશ અને બિહારમાં છઠ પૂજાનું મહત્વ છે, ત્યારે સુરતમાં વસતા ઉત્તર પ્રદેશ અને બિહારના લોકોએ છઠ પૂજા માટે માદરે વતન તરફની વાટ પકડી હતી. રેલયાત્રીઓની ભીડને જોતા પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. કહેવાય છે કે ટ્રેનમાં બેસવા માટે 12 કલાકથી મુસાફરો રેલવે સ્ટેશન પર આવી પહોંચ્યા હતા અને પોલીસ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તે માટે હળવો બળ પ્રયોગ પણ કરવો પડ્યો હતો. સુરત શહેર પોલીસ દ્વારા રેલવે સ્ટેશન ઉપર જ્યારે છઠ પૂજાને કારણે ખૂબ મોટી સંખ્યામાં લોકો આવેલા છે તેને એન્ટિસિપેટ કરીને અગાઉથી જ બંદોબસ્ત રાખેલો હતો, જેના ભાગરૂપે અમે એક રોડને આખો ડિવાઇડ કરેલો છે, જેમાં આવવા જવાનો આખો રસ્તો અલગ કરી અને વચ્ચે બેરિકેડ મુકાવેલો છે અને એક બાજુ હોલ્ડિંગ એરિયા તરીકે વાપરેલ છે. આ હોલ્ડિંગ એરિયામાં પણ અમે અલગ અલગ બ્લોક્સ બનાવ્યા છે અને બ્લોક્સ બનાવીને પછી જેમ જેમ જગ્યા ખાલી થાય એમાં લોકોને આગળ એક લાઇનમાં વધાવીએ છીએ અને આગળ વધારી અને એ લોકોને પ્લેટફોર્મ સુધી પહોંચાડીએ છીએ. આ માટે અમે 100થી વધારે પોલીસ અહીંયા તૈનાત કર્યા છે, જેમાં એક એસીપી, 4 2 PI, 4 6 PSI ઉપરાંતની ટીમ છે. આ ઉપરાંત આ એરિયામાં વ્હીકલ મૂવમેન્ટ માટે ટ્રાફિક મેનેજમેન્ટની આખી અલગ ટીમ છે. ટ્રાફિકની ટીમ પણ રાતના પણ અહીંયા હાજર હતી અને દિવસે પણ હાજર છે. અહીંયા લોકો 12 કલાક 10 કલાક 8 કલાક એટલા વહેલા આવીને બેસી જાય છે. ટ્રેનનો ટાઈમ જે પણ હોય એના 10 થી 12 કલાક પહેલાં લોકો આવીને બેસી જાય, એટલે ભીડ વધારે દેખાય છે. ઘણીવાર અન્ય એરિયામાંથી પણ લોકો આવે છે, સુરત શહેર ઉપરાંત વાપી, વલસાડ, બારડોલીથી પણ લોકો આવેલા છે. આ તમામનું મેનેજમેન્ટ અત્યારે પોલીસ કરી રહી છે. કોઈને કોઈ સમસ્યા થાય તો તરત પોલીસ મદદ કરે છે. પાણીની વ્યવસ્થા છે, કેટલીક સેવાભાવી સંસ્થાઓ દ્વારા બિસ્કીટ અને અન્ય વ્યવસ્થા કરાવવામાં આવી છે. આ રીતના પોલીસ મેનેજમેન્ટ કરી રહ્યા છે. જાના હૈ પ્રયાગરાજ, લગભગ 4 વાગે સે આઈ હુઈ, ટિકટ ન મિલને કી વજહ સે થોડા ગાડી લેટ હો ગઈ. દિક્કત કિતની હો રહી? दिक्कत तो हो रही सर, क्योंकि 4 बजे से बैठे हैं, टिकट मिलने में भी 3 घंटा 2.5 घंटा लग गए और गाड़ी भी छोड़ के, तो दिक्कत ही दिक्कत है.